ગામના ક્ષત્રિય ઝાલા પરિવાર દ્વારા શક્તિ માતાજીના 946માં દીપપ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. શક્તિ એટલે જગત જનની. ત્યારે શક્તિધામ પાટડી તાલુકાના ધામા ખાતે આવેલ અને શક્તિ છોરું દર્શનાર્થે જતા હોય ત્યારે કોડ ગામના 5 પાટીના ઝાલા પરિવાર દ્વારા કોડ ગામે માતાજીના મંદિરે 946માં દીપમાળાની ઉજવણી કરવામાં આવી. ધાંગધ્રા તાલુકાના કોડ ગામે માં શક્તિના મંદિર ખાતે સમસ્ત 5 પાટીના ઝાલા પરિવાર યુવા દ્વારા આજરોજ 946માં દીપ પ્રાગટ્ય કરી માતાજીની આરાધના કરી હતી. આમ જોઈએ તો શક્તિ માતાજીની આરતી સમસ્ત ઝાલાવાડમાં કરવામાં આવે છે, પરંતુ કોડ ગામ દ્વારા માતાજીની દિવ્ય મહાઆરતી 946માં દીપ પ્રગટાવીને કરવામાં આવી. આ ભક્તિમય વાતાવરણમાં દર્શનાર્થીઓ દૂર દૂરથી માતાજીના દર્શન અર્થે આવતા હોય છે. હું ઝાલા ઝરપાભા ગામ કોણ. આજનો દિવસ ઝાલાવાડ વાસીઓ અને ઝાલા રાજવંશીઓ માટે આનંદ અને ઉત્સાહનો દિવસ છે. ઝાલા રાજવંશના કુલમાતા અને બાપા ગણપતદેવજીના ધર્મપત્ની માં શ્રી શક્તિમાનો આજે 946મો પ્રાગટ્ય દિવસ એટલે કે જન્મદિવસ છે. આજથી 946માં વર્ષ પૂર્વ શ્રી પ્રતાપદેવ સોલંકીના ઘરે માં શક્તિદેવનો જન્મ થયો હતો અને ત્યારથી જ આપણે આ દિવસની ઉજવણી કરતા આવ્યા છીએ. શ્રી ઈષ્ટદેશ ઝાલાવાડ ઇતિહાસ સંશોધન મંડળની પ્રેરણાથી આજ કોંડ ગામે શક્તિધામ અને માતાજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કોંડ ગામ ખાતે કરવામાં આવે છે, જેમાં કોંડ ગામના 5 પાટીના દરબારો સહિત આ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આજ સવારે માતાજીને અન્નકૂટ ધરાવ્યો હતો અને સાંજે માતાજીની 946 દીવડાઓની ભવ્ય મહાઆરતી અને દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત વડીલો અને યુવાનો ભાઈ બહેનોએ આ ઉત્સવની અંદર ભાગ લીધો હતો. મારું નામ જાડેજા મિતાલીભા છે, ગામ કોટ. આપણે શક્તિ માતાજીનો પ્રાગટ્ય દિવસ અહીં કોંડ ગામમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. આમ તો શક્તિ માતાજીની આરતી તો દરેક ગામમાં થાય જ છે, પરંતુ આ દિવસ એક ખૂબ મહત્ત્વનો દિવસ છે. અહીં 946 દિવસના દીવડાઓ અને ધૂમધામથી આરતી કરવામાં આવે છે. એ માત્ર કોંડ ગામમાં અને ક્ષત્રિય સમાજ દ્વારા ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ દિવસ એ ખૂબ જ મહત્ત્વનો દિવસ છે. આમ તો ગુજરાતમાં અનેક જગ્યાએ શક્તિ માતાજીનું મંદિર હોય જ છે, પરંતુ આ દિવસ અહીં ધૂમધામથી ઉજવવામાં આવે છે.